દૂધમાં શ્વેત ક્રાંતિ લાવનાર ડોક્ટર કુરિયનના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે જમ્મુ કાશ્મીરથી નીકળેલી બાઇક રેલી હિંમતનગર પહોંચતા સાબર ડેરી દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 26 નવેમ્બરના રોજ મિલ્કમેન તરીકે ઓળખાતા ડોક્ટર વર્ગીસ કુરિયનનો જન્મદિવસ હોવાથી તેમને દેશમાં શ્વેત ક્રાંતિ લાવવાના કાર્યના લોકો અને ખેડૂત પશુપાલકો સુધી પહોંચાડવા માટે અલગ અલગ રાજ્યોના 16 બાઇકર્સની ટીમ બુલેટ જઈ અને જમ્મુ કાશ્મીરથી આ બાઇક રેલી કાઢી 26 નવેમ્બર આણંદ અમૂલ ડેરી ખાતે પહોંચશે. ત્યારે આજે બાઇકર્સ રેલી હિંમતનગર આવી પહોંચતા સાબર ડેરી દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સાબર ડેરીના હોલમાં દીપ પ્રગટે કરી ડોક્ટર કુરિયનના આ કાર્યની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે રેલીમાં જોડાયેલા બાઇકર્સનો ઉદ્દેશ્ય પણ ગુજરાત અને અન્ય રાજ્યોમાં દૂધ અને તેની બનાવટોનો વ્યાપ વધારી જે આ રીતે ગ્રામીણ લોકોને આર્થિક મજબૂત થયા અને તેથી દેશમાં શ્વેત ક્રાંતિ આવી જેને ઉજાગર કરવાના હેતુથી બાઇક રેલી લઈ નીકળી છે, ત્યારે તારીખ 26 તારીખે આણંદ પહોંચી તેમનો જન્મદિવસ ઉજવવામાં આવશે. ડોક્ટર કુરિયનને દેશના ખેડૂતો માટે અને દૂધ ઉત્પાદકો માટે ભગવાનની માફક કામ કરી. શરૂઆતથી જ્યારે દૂધ ઉત્પાદકોની મંડળીઓ જ્યારથી ઊભી થઈ ત્યારથી જે ડોક્ટર કુરિયન સાહેબે જે કામ કર્યું છે ખેડૂતો માટે, ક્યારેય ખેડૂત ભૂલી શકે એવું નથી અને ક્યારેય દૂધ ઉત્પાદક ભૂલી શકે એવું નથી. આજે ડોક્ટર કુરિયન સાહેબે ઊભી કરેલી 5,000 લીટરથી જે દૂધની ડેરી ઊભી કરેલી, આજે 2,20,00,000 સુધી દૂધ પહોંચ્યું છે. કેટલાય ખેડૂતોનું જીવન, ગામનું જે સદ્ધર થયું એ ડોક્ટર કુરિયન સાહેબના કારણે. આજે ગામનું જે શહેર કરતાં જે સદ્ધર થયું છે એ ડોક્ટર કુરિયનના આધારિત છે. અને આવતા દિવસોમાં ડોક્ટર કુરિયન સાહેબના વિચારો આ સહકારી પ્રવૃત્તિ ચાલશે એની હું ખાતરી આપું. देखिए हम 17 नवंबर को हमने शुरू की थी रैली जम्मू से, जिसमें भी गुजरात में 26 नवंबर आनंद पहुँचे थे. ये आइडिया हमारा जो ऑब्जेक्टिव ये है कि डॉक्टर कुरियन ने बहुत सारे इंस्टीट्यूशन सेट किए हैं जो हम वाइट रेवल्यूशन के नाम से अंडर उन्होंने सेट किया था अक्रॉस इंडिया, हर एक स्टेट में किया है. तो हमारा ऑब्जेक्टिव है कि जो आज की पीढ़ी है, आज की युवा है, उनको इनके साथ फेमिलियर करने के लिए, उनको इंट्रोड्यूस करने के लिए, उनके जो इंस्टीट्यूशन सेट किए हैं जिसके कारण आज हर बच्चा सुबह उठ के एक ग्लास ऑफ मिल्क आराम से पी सकता है. तो वो उनको उसकी इम्पोर्टेंस, उसके पीछे क्या उन्होंने इम्पैक्ट किया है, वो उनको उनको सेलिब्रेट करने के लिए और उनके लाइफ को एक प्रेजेंट करने के लिए हमारी ऑब्जेक्टिव थी. जो हम कर रहे हैं, हर एक स्टेट में जाके हर एक किसानों से मिल रहे हैं, डिफरेंट स्टेट डेयरी से मिल रहे हैं, कॉपरेटिव से मिल रहे हैं. तो हमारा ऑब्जेक्टिव ये है कि ये जो इन्होंने सेटअप इंस्टीट्यूशंस किए हैं वो जाके हम लोगों को दिखाएं, बताएं और जिंदगी को एक यादगार. दीपक शी राठौड़, नो रिपोर्ट, साबरकांठा.